तम भाव न भाव ता जीव लहे केवल ज्ञान रे आत्म भाव न भाव ता जीव लहे केवल ज्ञान रे સ્વરૂપ બતાવે છે શ્લોક નંબર 309 સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિનો ઉદય ન હોય, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને ક્રોધ, માન, માયા, લોભ આ છ પ્રકૃતિનો ઉદય ન હોય અને સમ્યક કર્મ પ્રકૃતિનો ઉદય હોય, સમ્યક પ્રકૃતિનો ઉદય હોય ત્યાં આગળ ક્ષયોપશમિક સમ્યકત્વ બને છે, થાય છે. સાત પ્રકૃતિનો ઉપશમ થાય તો ઉપશમ સમ્યક્ત્વ, સાત પ્રકૃતિનો ક્ષય થાય તો ક્ષાયિક સમ્યક્ત્વ અને સમ્યક પ્રકૃતિનો ઉદય હોય અને બાકીનાનો ઉદયનો અભાવ હોય, સત્તામાં હોય તો ઉદયમાં ના હોય અને જે સમ્યક દર્શન થાય એ ક્ષયોપશમ સમ્યક દર્શન કહેવાય છે. તો મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વના ઉદયનો અભાવ હોય આ દર્શન મોનીની એક પ્રકૃતિ અને ચારિત્ર મોની અનંતરમની કસાયની ચાર અને આમાં સમ્યક પ્રકૃતિનો ઉદય હોય અને અનંતાનંદી ક્રોધ, માન, માયા, લોભનો ઉદયનો અભાવ હોય તથા વિસર્જન કરી અપ્રત્યાખ્યાન રૂપથી ઉદયમાન હોય તે વેળા ક્ષયોપશમિક સમ્યક્ત્વ ઉપજે છે. આ ત્રણેય સમ્યક્ત્વની ઉત્પત્તિનું વિશેષ કથન શ્રી ગોમરસાર લબ્ધિસાર આદિ ગ્રંથમાં બતાવવામાં આવેલું છે. તો જે જીવ આ પ્રકારની અંતર્મુક્તાની સાધના કરે છે ત્યારે સત્તામાં રહેલા કર્મો પણ ખસી જતા સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. જ્યાં સુધી તીવ્રપણે ઉદયમાં છે ત્યાં સુધી ઉપયોગ છે અસ્તિત્વ સુધી પહોંચી શકતો નથી. એના માટે વારંવાર આત્માની ભાવના, તત્વોનું ચિંતવન, સત્સંગ વગેરે અનેક પ્રકારના સત્સાધનોનું અવલંબન કરે અને જેમ જેમ એ પૂર્વના કર્મના ઉદયની જે પ્રકૃતિઓ છે એ મોડી પડે તો કામ થાય. તીવ્ર ઉદયમાં ગમે તેટલું કરે તો પણ કામ થતું નથી, ત્યારે થોડી શાંતિ રાખવી પડે છે. તીવ્ર ઉદયમાં વધારે બળ વાપરવા જઈએ તો પણ કાર્ય થાય નહીં, ઉદય પણ મોડો પડવો જોઈએ અને પુરુષાર્થ ઉદય કરતા વધારે બળવાન હોવો જોઈએ. કાર્યની સિદ્ધિ તો પુરુષાર્થ જ થવાની છે પણ પુરુષાર્થ પણ
જ્યાં સુધી અનધિકારી જીવશે ત્યાં સુધી બની શકતો નથી. એક ટેબલ છે વજનવાળું, એને તમે એક હાથથી ખસેડો તો નહીં ખસે, બે હાથથી ખસેડો તો નહીં ખસે. ખસવાની યોગ્યતા છે પણ ધક્કાનું બળ ઓછું છે અને આનું બળ જાજુ છે તો આ ખસતું નથી. પછી બે જણા થઈને ધક્કો મારો તો ખસી જશે. તો હવે ધક્કો મારનારનું બળ વધ્યું અને આનું બળ ઘટ્યું ત્યારે ટેબલ ખસ્યું. તો બળવાન પુરુષાર્થ વગર કાર્યની સિદ્ધિ થતી નથી. અને તીવ્ર કર્મના ઉદય હોય ત્યારે પણ કાર્યની સિદ્ધિ બનતી નથી, ત્યારે થોડી રાહ જોવી પડે છે. એટલા માટે ગુરુ એને શાંતિ આપે છે, શાંતિ રખાવે છે, તૈયારી કરાવે છે, એનું બળ વધારે વધારે એવો પુરુષાર્થ કરાવે છે અને ક્રમે કરીને એ જીત મેળવી લેશે. સોમનાથ પાટણ કોને ભાગ્યું? કયા રાજાએ? મુહમ્મદ ગઝનીએ. તો મુહમ્મદ ગઝનીએ 17 વાર ચડાઈ કરી એના ઉપર અને 17 વાર હારી ગયો. હવે એને જોયું કે મારે જીત મેળવવી છે તો મારું બળ વધારે થાય, આમનું બળ ઘટે તો હું જીત મેળવી શકું. તો એનું બળ વધારવા એને નવું લશ્કર આખું ઊભું કર્યું અને 18મી વખત એને હુમલો કરીને સોમનાથને જીતી લીધો. એમ આપણું બળ ઓછું પડે છે તો વારંવાર બળ વધારવા, સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, ભેદ વિજ્ઞાનની સાધના કરો, વૈરાગ્યનું બળ વધારો, ઉપશમનું બળ વધારો, જ્ઞાનીઓનો સહવાસ વધારો, તો આ બળ વધશે. બળ વધશે તો તમે ગમે તેવા કાર્ય હશે તો કરી શકશો. એક કૂતરો હોય છે અને એક સિંહ હોય છે, તો બે ઝઘડે તો કોણ પહોંચી જાય? સીધી વાત છે, સિંહ 18 કૂતરા હોય તો એકલો સિંહ ઘણો થઈ જાય છે. હવે એક કૂતરો એના માલિક સાથે જંગલમાં જઈ રહ્યો છે, માલિક સાથે છે અને સામેથી સિંહ આવે છે. તો માલિક આમ કરે શ્યો, એટલે પેલો કૂતરો સિંહ ઉપર કૂદે છે. કોના બળે કૂદે છે? મારો માલિક છે, બળ મળી ગયું. બોલીઓ બોલાતી હોય છે, 1,00,000 રૂપિયા, 2,00,000, 5,00,000, 25,00,000. પછી કેપેસિટી વાળા જે ઓછી કેપેસિટી થાકી જાય છે કે હવે આપણું કામ નહીં જવાતું. હવે પેલો કે 1 વાર, 2 વાર, 2.5 વાર, 2.75 વાર, ભાગ્ય સારી હોય ડાણું મળશે પણ ડાણું નહીં મળે, ચડાવે બધાને બોલીને ચડાવે. પછી એમાં જે પેલો પાછો પડી ગયો પૈસા વગર, એના બાજુમાં બીજો મોટો પૈસા વગાડીને બેઠો, કીધું તારે બોલ પૈસા હું બધા આપીશ, તું ચિંતા મૂકી દે, જેટલા બોલો એટલા બોલ. પેલો કે 51 લાખ. કોનું બળ મળ્યું? પૈસા વાળા પાસે બળ મળી ગયું. એમ મોક્ષ માર્ગમાં જ્ઞાનીનું બળ મળે છે તો સાધારણ જીવ પણ કામ કાઢી જાય છે. એને પુરુષાર્થનું બળ એનું ઉપડે છે કેમ કે જ્ઞાની છે. તો ક્ષોભસમ સમ્યક્તો પ્રગટ કરવા માટે 9 તત્વોની શ્રદ્ધા, દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા, ભેદ વિજ્ઞાનનો પુરુષાર્થ, ઉપયોગની અંતર્મુક્તા, વૈરાગ્યનું બળ વધારો, ઉપશમનું બળ વધારો, કોક જ્ઞાનીની આજ્ઞામાં હશો તો કાર્ય થશે, બાકી સ્વચ્છંદથી કાર્ય નહીં થાય. આજ્ઞા વગરના બધા સાધનો નિષ્ફળ જાય છે કેમ કે માર્ગનો અજાણ છે.
એ ક્યાંક ને ક્યાંક આડાપાટે ચડી જશે અને મૂળ માર્ગને મૂકી દેશે, કેમ કે અનુભવ નથી. 70 વર્ષનો મોટી ઉંમરનો વૃદ્ધ હોય કોઈ માણસ અને અજાણ્યા ગામની અંદરમાં કોઈના ઘરે જવું હોય અને એ 8 વર્ષના નાના છોકરાને પૂછે કે આમનું ઘર ક્યાં, તો પેલો છોકરો 70 વર્ષના કાકાને દોરીને લઈ બતાવશે, ગયો આ રહ્યો ઘર. હવે પેલો 70 વર્ષનો કહે કે હું 15 વર્ષના પૂછું, એટલે ભાઈ જે જાણકાર છે એને પૂછવું પડે તો કાર્યની સિદ્ધિ થાય. તો મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ એટલે થોડા પરિણામ સમ્યકત્વના હોય, અડધા પરિણામ મિથ્યાત્વના હોય, જે મિશ્ર પરિણામ હોય અને એના ઉદયનો અભાવ હોય, આનો પાસે આનો ઉદય ના હોય, સત્તામાં પડ્યા હોય તો ઉદય ના હોય, અને સમ્યક પ્રકૃતિનો ઉદય હોય એટલે અંદરમાં કિંચિત મલિનતા હોય સમ્યકમાં, કે ભાઈ શાંતિના ભગવાન શાંતિ આપે એટલે આપણે શાંતિ સ્નાત્રમાં શાંતિના ભગવાનને બેસાડવાના. તો શાંતિનાથના બદલે પારસનાથને બેસાડો તો શાંતિ થાય કે ના થાય? થાય. પણ એક રૂઢિ પડી ગઈ કે શાંતિ સ્નાત્રમાં શાંતિના ભગવાનને જ બેસાડો. દર પૂનમે કહી શકે અમે અહીંયા આગળ જાત રહી જઈએ શંખેશ્વર કે કોઈ પણ તીર્થમાં, તો એ પૂનમે તમે એ ત્યાં જાત્રા ના ગયા અને તમારા ગામના મંદિરની અંદરમાં તમે ભક્તિની સેવા કરી તો શંખેશ્વર પાર્શ્વનાથના મંદિરમાં જે લાભ થયો એ અહીંયા આગળ થાય કે ના થાય? ભગવાન તો બધા સરખા છે. તમે ભેદ પાડ્યા, તમને કંઈ ઈરા અને કંઈ ઈરાક બસાયા. કુદરતને તો તમે બક્ષી હતી એક હી ધરતી, તમને કહી ઈરાન કહી ભારત બનાવ્યા. ભગવાન તો એક જ ધરતી હતી, એમાં વિભાગ પાડ્યા. આ કાશ્મીર પેલા કે મારું છે, આ કે અમારું છે, એટલે કાશ્મીર કાશ્મીરનું છે, તમારું નથી, નામી નથી. તો બિન પ્રયોજન ભૂત વસ્તુઓની અંદરમાં જીવ આગ્રહ કરે છે અને પ્રયોજન વસ્તુ ભૂત વસ્તુ છે એનું વિસ્મરણ કરી નાખે છે એટલે કાર્યની સિદ્ધિ થતી નથી. નાની નાની બાબતોમાં અપસેટ થઈ જઈએ છીએ આપણે. તો હવે અપસેટ નહીં પણ સેટ થાવ, ગમે તેવા ઉદય આવે તો પણ શાંતિ રાખો, ધીરજ રાખો. બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. બનવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી અને નથી બનવાનું એને કોઈ બનાવી શકાય એવું કોઈ તમારો વાળ વાંકો કરી શકે એમ નથી, કે કોઈ તમને લાભ પહોંચાડી શકે એમ નથી, કે કોઈ તમારું કિંચિત માત્ર પણ કરી શકે એમ નથી. આ દ્રષ્ટિ આવે તો કોઈ જીવ ગમે તે રીતે વર્તે તો તમને અંદરમાં અશાંતિ નહીં થાય. શ્રીમદજીએ કહ્યું છે એના પદાર્થનો નિર્ણય અનુભવ થયો છે. તો કે કોણ દુશ્મન છે અને કોણ મિત્ર છે એની પણ ખબર રાખવામાં આવતી નથી. કોણ મિત્ર છે અને કોણ દુશ્મન છે એની પણ અમે ખબર અમને ખબર પડતી નથી. બધાનો આત્મદ્રષ્ટિ છે. દરેક જીવને આત્મદ્રષ્ટિથી જોશો તો સમતા આવશે અને પર્યાય દ્રષ્ટિથી જોશો તો વિષમતા આવશે. દરેક આત્માને જીવોને આત્મદ્રષ્ટિથી જોશો તો સમતા આવશે અને પર્યાય દ્રષ્ટિથી જોશો તો વિષમતા આવશે. તમારી કલ્પના અનુસાર કોઈ જીવ ના વર્ત્યો એટલે તમે સેટમાંથી અપસેટમાં પહોંચી જાઓ છો. અને આમ કેમ કરી, એટલે બાપુ એનો ઉદય એવો છે, એની યોગ્યતા એવી છે, હવે એને અનુરૂપ એનો પુરસાદ રહેશે, તમારી ઈચ્છા પ્રમાણે કોઈના પુરસાદ થવાના, તો એના પહેલા જોઈને આપણે અપસેટ થઈ જઈશું. કોઈ ગમે તે રીતે વર્તે તમને કોઈ નુકસાન નથી કે લાભે નથી. હા, સમ્યક દર્શન થયા પછી દ્રષ્ટિ આવે છે, પછી ખરી જીવન જીવવાની કળા હાથમાં આવે છે,
પછી આખા દુનિયામાં જે કંઈ પદાર્થોના જે કંઈ પણ પરિણામો થાય, પરિણામો ન થાય, એના તમે જ્ઞાતા દ્રષ્ટા રહેશો, સાક્ષી ભાવે રહેશો. બસ જગતને અને જગતની લીલાને અમે બેઠા બેઠા મફતમાં જોવો છો તમે. બસ ઇન્વોલ્વ નહીં થાવ, કોઈ પરદ્રવ્યના પરિણામમાં ઇન્વોલ્વ થયા તો તમે તમારા સ્વરૂપનો આશય છોડી દીધો અને પરાધીન થયા, તો પરાધીનતામાં દુઃખ છે અને સ્વાધીનતામાં સુખ છે. પુરુષો બનના છે તો ફરના નથી, તમે ફેરવવા માંગો છો અને નથી ફરતું ત્યારે તમારું મગજ ફરી જાય છે, મગજ ફરી જાય અને આમ કેમ કરો. ચાર વાક્યો કૃપાળુજીને પકડી રાખો અને જીવનમાં બહુ ઉપયોગી થાય છે અને પ્રયોગ કરો. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ના આવે, પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે અને આખું જગત આત્મરૂપ માનવામાં આવે તો જ આ જગતમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. જે થાય તે રસોઈયાએ દૂધપાકમાં ધ્યાન આપ્યું ને ઉભરી ગયું અને દૂધ ઢળી ગયું તો યોગ્ય થયું કે અયોગ્ય થયું? વ્યવહારથી અયોગ્ય થયું છે, નિશ્ચયથી યોગ્ય થયું છે. હવે તમે એને ગમે એટલો ઠપકારશો તો કંઈ દૂધ ઉભરાયેલું પાછું અંદરમાં આવી જવાનું નથી, પણ તમારો ઉભો જે આવ્યો છે એના કર્મ બાંધશો અને એના ફળ ભોગવશો. તો દાઢી બનાવશો તો તમે દર્પણમાં જોઈને બનાવશો, બાલ કાપડ કે દાઢી બનાવે તો અસ્ત્ર દાઢી ઉપર ફેરવો છો કે દર્પણ ઉપર ફેરવો છો? લેઝર ક્યાં ફેરવો છો? એમાંય દાઢી દેખાય છે પણ એ આ દાઢીનું પ્રતિબિંબ છે. તો એમ આ બધા પ્રતિબિંબો છે, એ પ્રતિબિંબના તમે સામે પડશો તો પ્રતિબિંબના શું છે? તો આ સમ્યક પ્રકૃતિનો ઉદય હોય અને મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વના ઉદયનો અભાવ હોય અને અનંતાનુમંદી ક્રોધ માન માયા લોભનો ઉદય ના હોય ત્યારે જીવને ક્ષરૂપક્ષમ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એમાં થોડી મલિનતા છે, ક્ષયિક સંકિત જેવી વિશુદ્ધિ નથી કે ઉપક્ષમ સમ્યક્ત્વ જેવી વિશુદ્ધિ નથી, એટલે એને અમુક પ્રકૃતિનો ક્ષય અને અમુક પ્રકૃતિનો ઉપશમ, એનું નામ ક્ષયોપશમ. આ સમ્યક્ત્વ છે. ગઈકાલે સમ્યક્ત્વ પર બધું ગણ લીધું છે એટલે અત્યારે વધારે લેતા નથી. હવે આગળનો શ્લોક આવે છે 310. દેવ દે મંચ દે જીવો વે સંમતે અસંખ બારાઓ પડમ કસાય વિનાશમ દેશ વયમ કુણઈ ઉકિઠમ. ઔપશમિક ક્ષાયોપશમિક એ બંને સમ્યક્ત્વ તથા અનંતાનંદીનો વિનાશ એટલે વિષયોજન અને દેશવ્રત શાવકના દેશવ્રત એ ચારેને આ જીવ ઉત્કૃષ્ટ અસંખ્યાત વાર ગ્રહણ કરે છે તથા છોડે છે. અસમ્યક થયા પછી પણ પ્રમાદ, અજાગૃતિ અને પુરુષાર્થનો અભાવ અથવા મંદ પુરુષાર્થ એ આ જીવ સમ્યક્ત્વ પામ્યા પછી જો પુરુષાર્થ કરે તો એક બે ભોમાં મોક્ષે જતો રહે, પાંચ ભોમાં સાત આઠ ભોમાં મોક્ષે જતો રહે, પણ છતાં પ્રમાદના કારણે પુરુષાર્થના અભાવના કારણે તીવ્ર ઉદયને વશ થવાના કારણે આ જીવ આ બધા સમ્યક્ત્વને મિથ્યાત્વ મિથ્યાત્વને કાઢીને સમ્યક્ત્વને અને આ ક્ષયોપશમ ઉપશમિક સમ્યક્ત્વને અને અનંતરમદીના વિનાશ વિસંયોજન એને અસંખ્યવાર ગ્રહણ કરે છે અને મૂકે છે.
ઉત્કૃષ્ટ કાળ અર્ધપૂતગલ પરાવર્તન કાળ છે. એમાં અસંખ્ય વાર એ આવે અને જાય, આવે અને જાય, આવે અને જાય. જો પુરુષાર્થ મંદ પડી જાય છે તો જે ઊંચેની શ્રેણીથી પણ નીચે આવે છે. કૃપાળુએ લખ્યું છે કે સત્સંગના અભાવે ચડેલી શ્રેણીથી પણ આત્માનું પતન થાય છે. કોના અભાવે? સત્સંગના અભાવે ચડેલી શ્રેણી પણ જીવનું નીચે પતન થઈ જાય છે. 10 માળનું બિલ્ડિંગ છે અને ઉપરની ટાંકીમાં પાણી ભરાય છે, નીચેની ટાંકીમાંથી નીચે મોટો હોદ પડા બનાવ્યો છે, એમાંથી પાણી ઉપર જાય છે અને ઇલેક્ટ્રિક મોટર 5 હોર્સ પાવરની ચાલે છે. હવે છેક 5 હોર્સ પાવરની મોટર પાણીને ધક્કો મારીને છેક 10મા માળ સુધી ફેંકે છે. હવે 10મા માળ સુધી ચડેલું પાણી ઇલેક્ટ્રિક મોટર બંધ થઈ જાય તો પાછું નીચે આવી જાય છે. આટલે ચડેલું પાણી કેમ? કે જે ધક્કાનું બળ હતું એ જતો રહ્યો એટલે પાછું નીચે આવી ગયું. એટલા માટે મોક્ષ માર્ગમાં પણ ધક્કાની જરૂર હોવાથી જ્ઞાની પુરુષોનો સત્સંગ વારંવાર કરવાનું મહાપુરુષોએ કહ્યું છે. એક વાર 2-5 વારમાં આ માને એવો નથી, આ જીવ એવી યોગ્યતાવાળો જીવ નથી. વારંવાર વારંવાર થાય ત્યારે કંઈક આગળ આગળની ભૂમિકામાં એની વૃદ્ધિ થાય. વાર અનંત ચૂકિયા ચેતન ઈણ અવસર મત ચૂક, માર નિશાના મોરાયકી છાતી મેં મત ઉક. પુલિસ નહીં, અનંત વાર પ્રભુ તું ચૂક્યો છું. કેવળ જ્ઞાનીની નિશામાં ચૂકી ગયો છું અને બીજા પણ જ્ઞાનીઓની નિશામાં હતો ત્યારે પણ તું ચૂકી ગયો છું. તારે જે પુરુષાર્થ કરવો જોઈએ એ પુરુષાર્થ તે ના કર્યો તો નિમિત્ત શું કરે? જણનારીમાં જોડ ના હોય તો હુંયાણી શું કરે? એમ ઉપાદાનની યોગ્યતા ના હોય તો નિમિત્ત પણ શું કરે? આ કામ તમારા વતી હું કરી દઉં તો થવાનું નથી. એ તો તમારા નોકરો ઘણા છે એ કરી દે, તમારા ગુરુ ઘણા છે એ કરી દે, ભગવાને ઘણા છે એ કરી દે, કોઈ કરી શકે નહીં. તમારે સ્વર્ગે જવું હોય તો તમારે મરવું પડશે, બીજો મરણ તમે સ્વર્ગે જાવ બનવાનું નથી. તો સાચો પુરુષાર્થ જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં. બીજાની આલોચના કરવા પાછળ આપણો કિંમતી સમય વેડફી નાખી અને આપણી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા ખોઈ નાખીએ છીએ. કોઈની આલોચના કરવાની જરૂર નથી. સબ સબકી સંભાલો મેં મેરી ફૂરતા, જેને જેમ કરવું એમ કરવા દો. તમારી જવાબદારી તમારા માથે છે, બીજાના માથે નહીં. બીજાની જવાબદારી એના માથે છે, તમારા માથે નથી. જ્ઞાનીઓ માત્ર બોધના કરતા હશે, બસ બોધ આપે પછી કોણ ચાલે છે કે કોણ નથી ચાલતું, કે કોને કેમ ચાલવું જોઈએ કે કોને કેમ ના ચાલવું જોઈએ, એ ભાંજગઢમાં પડવા જાય તો પોતાનું ચૂકી જાય. તમે તમારા ઉપયોગને ઘર ભેગો કરવો હોય તો ક્યાં ઇન્વોલ્વ નહીં થાવ. બહારમાં સામાન્ય ઔપચારિક કંઈક થતું હોય તો કરી લો, બાકી બહુ ભાંજગાળમાં કરવા જશો તો તમે તમારી સાધના ખોઈ જશો. એક વાણીઓ રોજ તળાવના કિનારે કપડાં ધોવા જાય અને એક મુસલમાન રોજ એ ટાઈમે ત્યાં આગળ હાથ પગ ધોવા આવે અને જાણે જોઈને જે પેલો વાણીઓ કપડાં ધોતો હોય એના બાજુ પિચકારી મારે પાણીની અને પેલા કપડાંને ગંદા કરી નાખે. તો વાણીઓ કહે છે કે ભાઈ તું આ ફરક મોઢું ધોયો કે હાથ પગ ધોવાય તો આગળ તળાવ મોટું છે ત્યાં જઈને ધો ને. તો કે તારા બાપાનું તળાવ થોડું છે, તું જાય તળાવ છે બધા કરી શકે, તું ત્યાં જઈને ધો.
કે ભાઈ પથરા છે, ત્યાં જોઉં છું, ત્યાં પથરા નથી. રોજ મિયા વાણિયાને ગાવું આપે તો મિયા તાકાતમાં વધારે, તો વાણિયા બુદ્ધિમાં વધારે હોય. શું? વાણિયાની બુદ્ધિ વધારે. એટલે વાણિયા નક્કી કર્યું કે આનું કોક વખત આનો બદલો હું લઈશ, ભલે અત્યારે પહોંચી શકતો નથી પણ કોક વખત પહોંચીશ. એમાં એક વખતે એ ધોતો હતો અને આ પિચકારી મારતો હતો મુસલમાન, અને એમાં ગામના દરબાર ઘોડો પાણી પીવડાવવા માટે ત્યાં આવ્યા, પાણી પીવડાવતા હતા, અને આ રજત ચાલતી હતા બે વચ્ચે. તો કે હું તને નહીં પહોંચું પણ તને આ બાપુ પહોંચી શકે એમ કહીને વાણિયાએ હવારો નાખ્યો બાપુ. તો પેલો મિયા આવેશમાં હતો તો કે મેરે કો બાપુ, બાપુ કા બાપુ હવે તો મેરે કો નહીં પહોંચ શકતા હૈ, બાપુ કોણ હૈ મેરા. ને જરા અપશબ્દમાં કઠણ ભાષામાં બાપુ માટે બે શબ્દ બોલ્યા. હવે આ દરબાર હતા, આ કોઈ સામાન તો હતા નહીં. તો પેલી ઘોડાની હોટી હતી એ લઈને મિયાને માર્યો, એવો જોડે એવો જોડ્યો, અને પેલો વાણીઓ કપડા ભેગો થઈ ગયો. તો ડાયા હોય તો ઉપયોગ ને ઘર ભેગો કરીને નીકળી જાઓ. કઈ પંચાયતમાં પડવા ગયા તો તમારું કોઈ નાખશો, જેમ ચાલે એમ ચાલો. કોઈ પૂછવા તો સાચી સલાહ તત્વ દ્રષ્ટિથી આપી શકાય એટલે આપો, પછી ચાલે કે ના ચાલે એને જોવાનું છે, તમારે જોવાનું. બ્રાહ્મણનું કાર્ય, ગોર મહારાજનું કાર્ય વર કન્યાને પરણાવી દેવાનું છે, ઘર ચલાવવાનું નથી. પછી પરણાય લગ્ન કરી દે, પછી વર મરો કે વહુ મરો, બસ મહારાજનું વાતું ભરી દો, લઈને ઘર ભેગા થઈ જાય. તો પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જે અસંખ્યાત છે, તેટલી વાર ઉત્કૃષ્ટપણે આ ચારેને જીવ ગ્રહણ કરે તથા છોડે તે પછી એની મુક્તિ થાય. સમ્યક દર્શન થયા પછી પણ મુક્તિ ક્યારે થાય કે આ પ્રકારની ભૂમિકાની અંદરમાં આગળ વધે. સમ્યક તો થયું એટલે એનું મોક્ષ ફિક્સ થઈ ગયો, પણ છતાંય પ્રમાદ કરે તો અર્ધ પૂતગલ પરાવર્તનકાર સુધી પણ એને પરિભ્રમણ કરવું પડે છે. એટલે છેક સુધીની જાગૃતિ રાખવાની છે. તમે બોમ્બેથી ગાડી ચલાવી અને અહીં દેવલાલી સુધી આવ્યા અને દેવલાલીના ઝાપામાં તમને ઝોકું આવી ગયું અને ગાડી ઝાડ સાથે અથડાઈ ગઈ, તો આખું મુંબઈથી અહીં સુધેલું આવ્યો મુસાફરી બધી નકામી ગઈ. એમ તો એ અરે ભવ ચક્રનો માટો નહીં, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વરગણા છે રાખું કે એ વરગ. સાચી સમજણ હશે અને સાચી શ્રદ્ધા હશે તો જ સાચું આચરણ થશે, નહીં તો નહીં થાય. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે, અજ્ઞાન છે. એક ગામમાં એક મહારાજ બ્રાહ્મણ કથાઓ કરે અને કથાઓમાં જે કંઈ આવક થાય મહારાજ લઈ જાય, કપડા મુકાવે, ધોતિયા મૂકે, અનાજ મૂકે, ઘી મૂકે, ગોળ મૂકે, બધું કથાઓમાં બધું મુકાતું હોય, ફ્રૂટ મૂકે, બધું મૂકે, ઘણી વસ્તુ. અને પેલો બ્રાહ્મણ બોલતો જાય એમ કે ભાઈ ઓમ ઘી સ્વાહા, એટલે ઘી નાખવાનું, પાણી કહેતો પાણી નાખવાનું, જે કહે એ પ્રમાણે પેલાને કરવાનું, જેના ઘરે પૂજા કરી હોય કથા હોય એને એ પ્રમાણે કરે. તો એ ભરવાડ રોજ આ બધી કથાઓમાં જાય, ભરવાડ. એનાથી કે આપણે આજે કથા કરાવો કે
એટલે બ્રાહ્મણને વિનંતી કરી કે સાહેબ મારા ત્યાં કથા કરાવો. કારણ કે બધા ઘણા માણસ આવશે, તે પછી ગમે એટલા માણસ આવશે, મારે કોઈ વાંધો નથી, હું બધાને રાખીશ, જમાડીશ, બધું કરીશ ને જે ખર્ચ થશે કરીશ, પણ આવી કથા મારા ત્યાં થાય તો મારું જીવન મનુષ્ય ભાવ સુધરી જાય. સારું કે જાઓ કે ઘરનું આંગણું લીપીને તૈયાર કરજો અને આ દિવસે આપણે કથા રાખશું અને આટલી બધી સામગ્રીઓ લાવજો. બધું લિસ્ટ આપી દીધું. એમના પત્નીએ ઘરનું આંગણું લીપી અને તૈયાર કરી દીધું અને કથા શરૂ થઈ. પેલો ભરવાડ તો કંઈ જાણે નહીં, એટલે બ્રાહ્મણ કહે છે કે હું કહું એમ તમારે કરવાનું, હું જે બોલું એ પ્રમાણે તમે કરજો. ઓમ ઓમ સ્વાહા ઘી નાખો, ઓમ ઓમ સ્વાહા ચોખા નાખો, આમ બોલતો જાય ને સામગ્રી અંદરમાં પધરાવતા જાય. પશુ કે હું કહું એમ જ કરવાનું. તો કે મેં બોલતા હું સુનતા હે કે નહીં હે? તો પેલો ભરવાડ કહે કે મેં બોલતા હો સુનતા હે કે નહીં હે? પણ એમ બોલવા માંડ્યો કે મેં બોલતા હું તું સુનતા હે કે નહીં સુનતા હે? અરે અબે તું મૂર્ખ હે કે ક્યા હે? તો પેલો ભરવાડ કહે કે અબે તું મૂર્ખ હે કે એને એમ કે આ કથામાં આવું બધું બોલવાનું હતું, આવતું હશે કથામાં આવું બોલવાનું, એને હમણાં હું ચાલુ કરે. તો કે બે તું ઉલ્લુ કા પઠ્ઠા હે કે ક્યા હે? તો પેલો ભરવાડ કહે કે તું ઉલ્લુ કા પઠ્ઠા હે કે ક્યા હે? એટલે બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયો મહારાજ અને બે પાથમ પાથી આવી ગયા છે. એટલે એને એમ કે આ એક કથાનું અંગ હશે પાથમ પાછા, એ કથામાં પાથમ પાછા આવી ગયા. તો ઝઘડતા ઝઘડતા એ જ્યાં પેલું લીપ્યું હતું એનાથી બહાર દૂર જતા રહ્યા. તો પેલી ભરવાડી કહે છે કે ઉભા ઉભા પૈસા મેં આમાં ત્યાં લીપ્યું નથી, ત્યાં કથા ના કરશો, કથા અહીં આગળ કરો કે અંદરમાં કરો, અંદરમાં ઝઘડો ઝઘડો કરો. જો આ અજ્ઞાનીની કથાઓમાં પણ આવું અજ્ઞાન હોય છે, એટલે અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે, એક જ્ઞાની પુરુષની અને એક જ્ઞાની પુરુષના સાચા આશ્રય. તો અસંખ્યાત વાર પલ્યના અસંખ્યાતના ભાગ પ્રમાણ જે અસંખ્યાત છે, તેટલી વાર ઉત્કૃષ્ટપણે આ જીવ ચારેને ગ્રહણ કરે તથા છોડે ત્યારે એની મુક્તિ થાય છે. દરેકના માટે એવો નિયમ નથી, કોઈ તો અંતર્મુહૂર્તમાં મોક્ષ જતા રહે, તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ પ્રકારનું એનું પરિભ્રમણ પણ થાય છે. આત્મજ્ઞાન થયા પછી પણ પછી ખૂબ જાગૃતિ રાખવાની છે. કડકો માણસનું ઘર હોય અને ઘરમાં કંઈ સામગ્રી ના હોય, એ તાળું માર્યા વગર સુઈ જાય તો એને વાંધો નહીં, પણ જેના ઘરમાં મિલકત હોય એને તાળું મારવું પડે અને બહાર ચોક્કેતે રાખવો પડે, એ તો લૂંટાઈ જાય. તો જેને સાધના કરી છે એની સાધના ધોવાઈ ના જાય, સાધના લૂંટાઈ ના જાય, એના માટે એને ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે આત્માની જાગૃતિ રાખવી પડે છે. જો જાગત હૈ સો પાવત હૈ અને જો સોવત હૈ સો ખોવત હૈ. તો જાગી જાઓ, મનુષ્ય ભવ છે, કાલ પૂરો થઈ જશે. જો આજ કઈ તારીખ થઈ? બસ હવે તમારે આમ ઘંટા વાગી ગયા છે. કોઈ કાલ આજ, કોઈ આજ ગયા, કોઈ કલ ગયા, કોઈ જાણે કોઈ તૈયાર ખડા, સબ ચલા ચલી કા ખેલા. બસ થોડા સમય છે, મહેમાન આવ્યા છીએ. આ જેમનું ઘર છે એ ઘરના મહેમાન છે, એ થોડા વધારે દિવસના મહેમાન છે, આપણે થોડા ઓછા દિવસના મહેમાન છે, પણ મહેમાન તો અમે મહેમાન દુનિયાના, તમે મહેમાન દુનિયાના, બધા મહેમાન. મહેમાન થઈને રહો, આપણે મહેમાન થઈ રહીએ છીએ, આપણે તો જો પાથીને તર સરસ તે રાખ્યું છે, હવે માલિક થઈને બેસી જઈએ અને અહીંથી ખસીએ જ નહીં, તો પછી એમને બાર પેલા ગુરખાને બોલાવો કે ભાઈ અમને અમે સત્સંગ માટે આપ્યું હતું અને આ માલિક થઈને બેસી ગયા છે,
માલિક અને માલિક નથી તમે, તમે તમારા સ્વરૂપના માલિક છો. તમારા સ્વરૂપથી બહારના કોઈ પણ પદાર્થના તમે માલિક નથી. અને માલિકને અપ કરવા જશો, પરમા અહમ મમત્વપણું કરવા જશો, આ જ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ બીજું શું છે? કોઈ પણ પરદ્રવ્ય કે પરભાવમાં અહમ મમત્વ બુદ્ધિ કરવી એ મિથ્યાત્વ છે. કોઈ પણ પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવી આ મિથ્યાત્વ છે. કોઈ પણ પદાર્થ આત્માને ઈષ્ટે નથી ને અનિષ્ટે નથી, કેમ કે આત્માને કોઈ નુકસાન કે લાભ પહોંચાડી શકતો નથી. કોઈ પણ પરદ્રવ્ય ગમે તેવો વિશ્વનો જીવ હોય કે અજીવ હોય, પોતાને નુકસાન પોતાના ભાવથી જ થાય છે અને પોતાને લાભ પણ પોતાના ભાવથી જ થાય છે, બીજાથી નહીં. માટે ભાવ સુધરે એવો પુરુષાર્થ કરો તો તમારા આત્માનું હિત છે, અને ભાવ બગડે એવો પુરુષાર્થ થશે તો નુકસાન છે. બીજાથી તમારું નુકસાન લાગે, પછી કર્મ બંધાય ને કર્મના ફળમાં દુઃખ ભોગવવા પડે છે, એ નિમિત્ત થાય. પણ કર્મ પણ બંધાણું ક્યારે? તમે એવા પ્રકારના ભાવ કર્યા ત્યારે. કર્મ બાપડે કોણ, ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહે ઘનઘાત, લોહે કી સંગતિ પાઈ. કર્મ બાપડે કોણ, ભૂલ મેરી અધિકારી, મેં રાગ દ્વેષ મોના પરિણામ કર્યા એટલે આ કર્મ બંધાણા છે. એમાં કર્મનો વાંક કાઢવાનો નથી, આપણે કર્મના ઉપર નાખી દઈએ છીએ. અગ્નિ સહે ઘનઘાત, લોહે કી સંગતિ પાઈ. લુહાર લોઢાના દાગીનાને ધમ પેલા ભઠ્ઠીમાં તપાવે છે અને પછી એરણ ઉપર રાખી અને હસોડા મારીને ઘાટ ગળે છે તો અગ્નિ પણ ટીપાય છે. લોઢું તો ટીપાય છે પણ અગ્નિ પણ ટીપાય છે. તો અગ્નિને કેમ ટીપાવવું પડ્યું? કે લોઢાની સંગતિ કરી. લોઢાની સંગતિ ના હોત અને એકલો ચૂલો સળગતો તો કોઈ ટીપે નહીં. તો તમે કર્મના ઉદયમાં જોડાઈ જાઓ તો તમે માર ખાવશો. ગમે એવા કર્મના ઉદયમાં તમે જ્ઞાતા દ્રષ્ટા રહો તો કર્મનો ઉદય પણ તમને નુકસાન કરાવી શકે નહીં, કે બીજું કોઈ જગતનું પરદ્રવ્ય તમને નુકસાન કરી શકે નહીં. એ નિમિત્ત થાય, કોઈ લાભમાં નિમિત્ત થાય, કોઈ નુકસાનમાં નિમિત્ત થાય, પણ અંદરમાં એને અનુરૂપ ઉદય હોય એ પ્રમાણે થાય છે. અને એ લાભ થાય કે નુકસાન થાય તમે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહો તો તમને લાભમાંય નુકસાન નથી ને નુકસાનમાંય નુકસાન નથી, તમે સાક્ષી ભાવે જ્ઞાતા દ્રષ્ટા ભાવે છે. તો સ્વ પરનો નિર્ણય કરો. સ્વમાં પોતાનો આત્મા અને પરમાં આત્મા સિવાયના બધાય પદાર્થો ચેતન હોય કે અચેતન હોય, આ ભેદ વિજ્ઞાનનો પહેલું પગથિયું છે. સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરો. પછી તમને અંદરમાં નિર્ણય થયો કે હું પર પર નથી, પરનો નથી અને પર મારું નથી, તો હવે પરમાંથી ઉપયોગને ખસેડો અને ઉપયોગને સો બાજુ વાળો અને આગળના સ્ટેજમાં જાઓ. તો હવે એ ખસેડવાના અને રાખવાના વિકલ્પો છોડી અને સોની અંદરમાં આ તે હું એમ કહીને ઉપયોગને નિર્વિકલ્પ કહીને બેસી જાઓ તો તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. આ તે હું, હું આ નહીં, હું આ નહીં કેટલું કરશું, કેટલો જગતમાં અનંત પદાર્થ હશે, બસ હવે હું આ છું. આ સ્વરૂપ સિદ્ધિમાં આ વસ્તુ બતાવી છે સંક્ષિપ્તમાં. સ્વરૂપ સિદ્ધિ પુસ્તક છે ને, એમાં આ વસ્તુ બતાવી સંક્ષિપ્તમાં. તો આ સમ્યક્ત્વ અને દેશવ્રત શાવકના ધારીને અનંત વાર આપણે પરિભ્રમણ કર્યું છે. લાંબા સમયે આખું ઠેકાણું પડે છે. બધી સામગ્રી તમને મળી છે. મનુષ્ય ભાવ મળ્યો છે, વિતરાગ દેવનું શાસન મળ્યું છે, નિર્ગંધ ગુરુઓના પ્રત્યક્ષ કે પરોક્ષ બોધ સતશાસ્ત્રમાં પણ મળ્યા છે. પુણ્યની પણ બધી અનુકૂળતા છે કે તમે ખાઓ નહીં
અને આમને આમ રાખો તો 71 પેઢી સુધી ખૂટે એવું નથી. આમને આમના વ્યાજમાં ચાલે છે, મૂડીમાં નહીં, આના વ્યાજમાં તમારું ચાલે એવું છે. પણ તમને અનુકંપા ઘણી છે એટલે 72મી પેઢી વાળો દુઃખી ના થાય. 72મી પેઢી વાળો દુઃખી ના થાય, એની તમને અનુકંપા છે. એટલે આ મહેનત આપણે 24 કલાક કરી શીખવાના માટે છે. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણ નરસિંહનું દર્શન કરતા, કુરહિ કોતર તાયા રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નિરે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ સુ તાળીર લાગી, સકલ તીરથ તેના તન મારે. વૈષ્ણવ જન તો કેટલું ઊંચું પદ છે. આ પ્રમાણે જો આપણી સ્થિતિ થાય તો નજીકના 2-5 ભાવમાં તમે ઘર ભેગા થઈ જાવ છો. એવી વસ્તુ દયાનું આ એવું વસ્તુનું સ્વરૂપ ભક્તિની અંદરમાં નરસિંહ મહેતાએ કહ્યું છે. અનંત ભાવ દેહ માટે આત્મા ગાળ્યો, હવે એ ભાવ આત્માના માટે દેહ ગાળવામાં આવશે તો અનંત ભાવનું સાટું બની. એક ભાવની હવે 5 ભાવ 75% તો લગભગ બધાને જતા રહ્યા, છે થોડું બાકી છે, એમાં ધ્યાન આપો. ફોરવર્ડ માર્ચ નહીં, અબાઉટ ટર્ન, લશ્કર વકેન ફોરવર્ડ માર્ચ, અને પછી એનો કમાન્ડર કહેવાય અબાઉટ ટર્ન, પાછા ફરી જાઓ. ક્યાં સુધી દોડશો, ક્યાં દોડશો, કેટલું દોડશો, થાકશો કે નહીં થાકો? હજી થાક્યા નથી પરિભ્રમણથી. આ 4 ગતિના દુઃખો અનંત વાર ભોગવ્યા, જે દુઃખોનું વર્ણન ભગવાન પણ કરી શકે નહીં, એ દુઃખો અનંત વાર ભોગવ્યા અને આ વર્તમાનમાં ભૂલી ગયા. અહીં તો તમે 5-15 વર્ષના મહેમાન છો, આ તમારી મુસાફરી છે, વર્ષમાં એક વિસામો છે, અને એમાં તમે તોફાને ચડી ગયા છો અનેક પ્રકારના જુદા જુદા વ્યવહારોમાં. પાછા ફરી તત્વરૂપથી જે ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. દરેક જ્ઞાનીઓ જુઓ આટલા બધા 24 તીર્થંકરમાં કોઈ ગાંડો નતો કે સંસારમાં રહ્યો, બધાએ ડાયા નીકળી ગયા, ચક્રવર્તી રાજાઓ નીકળી ગયા, 6-6 ખંડના ધણી, એમાં એક શુભમ ચક્રવર્તી થઈ ગયો. એને થયું કે એ ચક્રવર્તી થયો ને એક મોટી શિલા હતી એના પર ચક્રવર્તીના નામો લખાય,
એનું નામ લખવા ગયો તો શિલા એટલી બધી ચક્રવર્તી એના નામથી ભરાઈ ગયેલી કે એને નામ લખવાની જગ્યા નહીં. એટલે એને થયું કે આ ભૂસીને મારું નામ લખું, એકજણાનું નામ ભૂસીને મારું લખી નાખું. તો એને એમ થયું કે પાછળનો કોઈ ચક્રવર્તી મારું નામે ભૂસી નાખશે ને એનું લખશે પાછું. એના કરતાં હું બીજા 6 ખંડ જીતું અને 12 ખંડનો ધણી કરાવું કે હજી આ કોઈને 12 ખંડના ધણી કોઈ થયા, 6 ખંડના ચક્રવર્તી થયા છે પણ 12 ખંડના ધણી થયા નથી. તે બીજા 6 ખંડ સાધવા માટે નીકળે છે. હવે સમુદ્રને પાર કરીને પેલી બાજુ 6 ખંડ છે તો સમુદ્ર ઉપર એના 1000 દેવો સેવક હોય છે, ચક્રવર્તીની સેવા દેવો કરતા હોય, એવું પુણ્ય હોય છે. તો 1000 દેવો એ ચર્મ રત્નને દરિયાની અંદરમાં પકડીને ઊભા છે ને એના ઉપરથી આખું લશ્કર પસાર થાય છે. ત્યાં એક દેવને વિચાર કર્યો દેવે કે આ ચક્રવર્તી ક્યારે પહોંચશે અને ક્યારે લડાઈ કરી બીજા 6 ખંડ જીતશે અને આમાં 1000 વર્ષ નીકળી જાય અને હું તો કે આની નોકરી કરવા આવ્યો છે, તમારું દેવલોકનું સુખ ભોગવવા આવ્યો છું, તો હું દેવી પાસે જઉં સુખ ભોગવી અને આવતો રહીશ. હવે હું એકલો નહીં હોય તો ક્યાંથી પડવાનું નથી, આ ફૂલ છે પડશે નહીં. તો એક નીકળ્યો અને આ ચેપી રોગ બાજુવાન થયો, તારા આગળ તો મેં શું ન કર્યું તો હોઈ જવું. એમ કરતાં કરતાં બધાએ ગયા અને આ ચર્મ રત્ન સહિતનું પુલ સૈન્ય સહિત નીચે પડ્યું. શુભમ ચક્રવર્તી પણ દરિયામાં ડૂબી ગયો અને મરીને 7માં નરકમાં ગયો. 6 ખંડનું સુખ તો ભોગવાનું બાજુ રહ્યું, આ 6 ખંડ જીતવાના વિકલ્પમાં આ જીવ અધોગતિની અંદરમાં ચાલે. તો કલ્યાણ કરી લો આત્માનું ગમે તેમ કરીને, કારણ કીધું તને કઈ ના હોય તો મંત્ર જાપ કરો, લખો, મનની શુદ્ધિ વધારો, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવાન એક નમસ્કાર, એકો વિ નમસ્કાર આવે છે ને, શું કીધું, એકો વિ નમસ્કાર જીનવડો સહસ વદ માણસ સંસાર સાગળાઓ તારી નરંગવા નારી. એક નવકાર મંત્ર કહે છે, સંસારમાં નર કે તારી નારીને તારે છે. એમ કોણે કહ્યું? વર્ધમાન સ્વામી કહ્યું ને, વર્ધમાન સ્વામી, વર્ધમાન સ્વામી એટલે કેવળ મહાપરમાત્મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે એક ભાવ સહિતનો ઉત્તમ નમસ્કાર. આપણે વિકલ્પ 1-14 આટા વાર્તામાં તો નૌકા ગણી મળી નહીં, ભાવ સહિતનો ઉત્તમ ભાવપૂર્વકનો એક નૌકા મંત્ર પણ એના માટે ઘણો થઈ જાય છે. શિવ ભૂતિ મુનિ હતા, શિવ ભૂતિ મુનિ એ આપણા જેવા કંઈ યાદ ના રહે, ગુરુ કંઈ સમજાવે ને શાસ્ત્ર વંચાય પણ એને કંઈ રસ પડે નહીં, સાંભળે ઘણું પણ કંઈ યાદ ના રહે. એટલે ગુરુએ જોયું કે આનું કલ્યાણ આવી તો નહીં થાય, આને એક મંત્ર આપો ને મંત્ર રટ્યા કરશે તો એનું કલ્યાણ થશે. તો એને મા રૂષ અને મા તુષ આ એક મંત્ર આપ્યો, એટલે કોઈના ઉપર રાગ કરવો નહીં અને કોઈના ઉપર દ્વેષ કરવો નહીં, બસ આટલો મંત્ર તું જપ. એને કંઈ યાદ ના રહે, વાંચતાય ના ભાવે, સાંભળે તો યાદ ના રહે, બીજા કોઈ ક્ષોભ સમજ નહીં જ્ઞાનમાં, છતાં ગુરુ માથે હતા તો એને એક મંત્ર આપી દીધો. બસ તારે કે કશું કરવાનું નથી, 24 કલાક આ મંત્રનો જાપ તારે કરવાનો છે. તો 24 કલાક જ્યાં જાય ત્યાં એ હલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા સૂતા પીતા જાગતા બધામાં આ મંત્ર મારુષ માતુષ મારુષ. હવે એનો શબ્દ પણ ભૂલી ગયો ને મારોષ ને માતોષ કરવા માંડી પડ્યો, શબ્દ ભૂલી ગયો એટલી યાદ શક્તિ નહીં. પછી સવારમાં વિહાર કરીને નીકળ્યા છે ત્યાં એક બેન ઘંટીમાં દળી રહ્યા છે, ઘંટી સવારમાં પહેલાં ઘંટીઓ દળાતી તો ઘંટીમાં દળી રહ્યા હતા. તો ત્યાં આવીને પૂછ્યું કે આ બેન તમે શું કરો છો, તો કે ત્રોષને જુદા પાડું છું, ફોતરા અને અનાજને જુદું પાડું. અને ખ્યાલ આવે કે મારે પૂરું કીધું કે આ ફોતરા જેવો દેહ છે અને ચોખા જેવો આત્મા છે, તો એ આત્માને પકડ અને પોતરા ઉપરથી ઉપયોગને ખેંચી લે. તો આ મંત્રના બળે એમ કરતાં કરતાં એને ઉપયોગ આત્મામાં ત્યાં ઘંટી દળાતી તેને સ્થિર કરી દીધો
અને ત્યાં કેવળ જ્ઞાન લઈ એને પ્રાપ્ત થઈ ગયું. આ એક મંત્રના આધારે કેવળ જ્ઞાન, કંઈ યાદ નહોતું, કંઈ બીજું હતું નહીં, છતાં આટલું કામ થઈ ગયું. કથાના યુગમાં કથા આવે છે, ભાવ પાવરમાં કથા આવે છે. માટે ગમે તેમ કહીને ઉપયોગની વિશુદ્ધિ વધારો અને એના માટે સત ઉત્તમ નિમિત્તોની અંદરમાં રહેવાનો પ્રયત્ન કરો. જો માઠા અજ્ઞાનીઓના નિમિત્તમાં રહેશો કે દુનિયાના ભૌતિક સુખો કે પદાર્થોના અંદરમાં મંત્ર પેલામાં સંગતમાં રહેશો તો આનું બળ તમારું નહીં વધે. એના માટે એવું નિમિત્ત પણ જોઈએ, તો એવું નિમિત્ત જ્યાં હોય ત્યાં તમે જઈ શકો છો અને કરી લો. ઘેર બેઠા પણ તમે બધું કરી શકો છો. અત્યારે તો બધું ઘણું નીકળે છે સાધનો, કે તમે અહીં બેઠા બેઠા સત્સંગ કરી શકો છો. અને હજી વિજ્ઞાન આગળ વધશે તો ભગવાનની દિવ્ય ધ્વનિ ત્યાં સમોસણને તમને બતાવશે, શ્રીમંદર ભગવાનને દર્શન થશે, એમની ઓમ દિવ્ય ધ્વનિ પણ સંભળવા મળશે. પણ થોડી રાહ જોવી પડશે, આ ભોમાં તો નહીં થાય. તો આ પ્રમાણે આ શ્લોક પોતે વાંચવાનો સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાણી કે જ્ઞાન સે સુજે લોકાનો સોવાણી મસ્તક નમો સદા દેતો. નવ નમસ્કાર મહા